નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આર પાર, હું છું સંજીવની. રાજ્યસભાની ચૂંટણીમાં અનોખો વળાંક આવ્યો છે. એક બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી શકે છે. રાજ્યસભાની પેટા ચૂંટણી પર અલગ અલગ નોટિફિકેશન, જેમાં અલગ અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક જીતે તેવી પણ એક શક્યતા જોવામાં આવી રહી છે. તો રાજ્યસભાની ચૂંટણીમાં એક અનોખો જ વળાંક આવી ગયો છે. એક બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર હવે સંપૂર્ણપણે પાણી ફરી શકે છે. રાજ્યસભાની પેટા ચૂંટણી પર અલગ અલગ નોટિફિકેશન આવ્યા છે. અલગ અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક ફરી એકવાર કબજે કરે તેવું લાગી રહ્યું છે. તો રાજ્યસભાની પેટા ચૂંટણી કે જેમાં અનોખો જ વળાંક, અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. એક બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી શકે છે. સૂત્ર દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. એક બેઠક જીતવાની કોંગ્રેસની જે આશા છે તે પણ કદાચ ઠગારી નીવડશે તો નવાઈ નહીં. રાજ્યસભાની પેટા ચૂંટણી પર અલગ અલગ નોટિફિકેશન, જેમાં અલગ અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરે તેવી સંભાવના. તો આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક જીતે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસની એક બેઠક જીતવાની આશા ઠગારી નીવડી શકે છે. રાજ્યસભાની ચૂંટણીમાં એક અનોખો જ વળાંક આવ્યો છે, જેમાં એક બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પણ હવે પાણી ફરે તો નવાઈ નહીં. રાજ્યસભાની પેટા ચૂંટણી પર અલગ અલગ નોટિફિકેશન અને અલગ અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. વીટીવી બ્યુરો ચીફ દેવશી બારડ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. દેવશી, બે સીટ પર અત્યાર સુધી વાતો થઈ રહી હતી, પરંતુ અત્યાર વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્યસભાની ચૂંટણીમાં એક નવો જ વળાંક આવી રહ્યો છે, શું છે વધુ અપડેટ? જી, રાજ્યસભાની ચૂંટણીને એક મોટા અને મહત્વના સમાચાર છે. આજે જે પ્રકારની રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરી ઇલેક્શન કમિશને, ત્યારબાદ એક સેપરેટ એક પ્રકારની પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી, અને એ પ્રેસ નોટ રિલીઝ કરવાની અંદર જે વાત હતી એ ગુજરાત માટે શું મહત્વની હતી અને ગુજરાતના રાજકારણની અંદર ગરમી લાવી દેવી હતી. કારણ કે અત્યાર સુધીની વાત હતી એ મુજબ જે રાજ્યસભાની ચૂંટણી છે એની અંદર એક સીટ ભાજપની અને એક સીટ કોંગ્રેસની જવાની પૂરી સંભાવના હતી. જો ભાજપને બંને સીટ જીતવી હોય તો કોંગ્રેસના 10 થી વધારે ધારાસભ્ય તોડવા પડે, 10 અથવા 10-11 ધારાસભ્ય તોડવા પડે, આ પ્રકારની સ્થિતિ બનતી હતી. પરંતુ એ સ્થિતિ ના બને એના માટે એક પ્રકારની નવી સ્થિતિ ઉદ્ભવી છે, અને વર્તમાન સમયની અંદર બંને સીટ ભાજપમાં જાય એવા પૂરા સમીકરણો સર્જાઈ ચૂક્યા છે. અને એનું મુખ્ય કારણ એ છે કે અંડર સેક્રેટરી દિવાન પવન દિવાને જે પ્રકારની પ્રેસ નોટ રિલીઝ કરી છે, એ પ્રેસ નોટના માધ્યમથી એટલું કહી શકાય કે એની જે પ્રેસ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સેપરેટ ઇલેક્શન થશે, મતલબ કે રાજ્યસભાની બંને સીટ માટે સેપરેટ ઇલેક્શન થશે. એટલે કે બંને સીટની અંદર બધા જ ધારાસભ્યો છે વોટ નાખી શકશે. આનો મતલબ સાફ છે કે ભાજપ બંને સીટ જીતવા માટે સક્ષમ બની ચૂક્યું છે. જો આ નોટિફિકેશન ફાઇનલ માનવામાં આવે ને છેલ્લે સુધી આ જે પ્રકારનું જે વાત આવી છે છેલ્લી, એ વાત છેલ્લે સુધી બરકરાર રહે તો ભાજપની બંને સીટ જઈ શકે, ભાજપની બંને સીટ ભાજપના ખાતામાં જઈ શકે છે. અને કોંગ્રેસની સ્થિતિ છે એ કોંગ્રેસ છે બંને સીટ ગુમાવી શકે છે. વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો 175 ધારાસભ્યો અત્યારે વિધાનસભાના બેસી રહ્યા છે અને તેમનું વોટ છે ગણવામાં આવશે. આ જે વોટની ગણતરી કરવામાં આવે તો દરેક ધારાસભ્ય એટલે કે દરેક સીટ, બે ઉમેદવાર છે, બે ઉમેદવારે 60 વોટ છે એ પોતાને જીતવા માટે જરૂરી હોય છે. આ સંજોગોમાં 60 વોટની સરખામણીમાં ભાજપ પાસે 100 જેટલા ધારાસભ્યો છે, તો એક જ ઉમેદવારને 60 વોટ મળે અને બીજા ઉમેદવારને 40 વોટ મળે, એ પ્રકારની સ્થિતિની અંદર એક ઉમેદવાર જીતે અને બીજો ઉમેદવાર છે 40 વોટ લઈ અને હારે, સામે કોંગ્રેસ પાસે જે ઉમેદવારો છે એની સંખ્યા 71 છે, એટલે કે ઉમેદવાર કોંગ્રેસ પાસે જે ધારાસભ્યો છે 71 ધારાસભ્યો છે, એમાંથી બે ધારાસભ્યો છે અલ્પેશ ઠાકોર અને એ જે ધવલસિંહ ઝાલા છે એ બંનેને બાદ કરવામાં આવે તો 69 ધારાસભ્યો છે કોંગ્રેસ પાસે જાય છે. આ સંજોગોની અંદર જો પહેલા સમીકરણ છે એ મુજબ કોંગ્રેસને 59 વોટ જોઈએ, 60 વોટ જોઈએ, એ સંજોગમાં તેની પાસે 60 વોટ થાય છે અને તેની એક સીટ જીતી શકે છે. આ રહી ભૂતકાળની વાત કરવામાં આવે તો બંને સીટ એક એક પાસે જવાની સંભાવના હતી જે ઇલેક્શન જાહેર થયા બાદ, પરંતુ અત્યારે જે મારી પાસે જે પ્રકારની પ્રેસ નોટ છે, એટલે લાસ્ટ પ્રેસ નોટ છે એ પવન દિવાન નામના જે અંડર સેક્રેટરીના અનુસંધાનમાં આવેલી પ્રેસ નોટ છે, અને એણે એમાં લખ્યું છે
के सेपरेट नोटिफिकेशन अने सेपरेट वेकेंसी माटे सेपरेट करवामां आवशे, एटले के सेपरेट पोल करवामां आवशे। एनो मतलब साफ छे के सेपरेट पोल एटले के एक सीट माटे, एटले के अमित शाहनी जे सीट खाली पड़ी छे एना माटे एक अलग मतदान थशे। दरेक धारासभ्य एना माटे अलग वोटिंग करी शकशे। स्मृति ईरानीनुं जे अलग सीट पड़ी छे एना माटे पण अलग वोट करी शकशे। आनो मतलब साफ छे के कोंग्रेसना तमाम धारासभ्યોની સામે ભાજપના 100 ધારાસભ્યો છે, એ ધારાસભ્યો પણ એ રીતે વોટ કરી શકે છે। એટલે કે એનો મતલબ સાફ છે કે ગમે તે તોડજોડની નીતિ બની શકે છે અને આ તમામ નીતિઓને ધ્યાનમાં લઈને એ પ્રકારની સ્થિતિ બનશે અને એ આખી સ્થિતિ જોતા બની શકે કે ભાજપ છે તમામ સીટ લઈ શકે છે। જે પ્રકારનું વાત કહેવામાં આવી છે, કયા ધારા મુજબ આ પ્રકારની નોટિફિકેશન બહાર કરવામાં આવ્યું છે આ પ્રકારનું, તો એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એકે વાલિયા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર અને સત્યપાલ મલિક વર્સિસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નામનો બે કેસ જે બની ચૂક્યા છે, એ બંને કેસની અંદર એ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે કે સેપરેટ વોટિંગ કરવામાં આવે અને સેપરેટ ઇલેક્શન યોજવામાં આવે। આનો મતલબ સાફ છે કે એ બંનેને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને એના માધ્યમથી આ પ્રકારની ઘટના બનવામાં આવી છે। એટલે કે જે પ્રકારના તોડજોડની નીતિ, જે પ્રકારની સ્ટ્રેટેજી વ્યૂહરચના ઘડવાની હોય એ પ્રકારની વ્યૂહરચના ભાજપે ઘડી છે અને વર્તમાન સ્થિતિ મુજબ બંને પાસે એ પ્રકારની સ્થિતિ બની શકે એમ છે। આ મુદ્દે નરેન્દ્ર અમારી સાથે જોડાયા છે। નરેન્દ્ર, ખાસ કરીને હવે જે ચૂંટણી બની છે રસપ્રદ બનવાની છે, જે રીતે ઘટના બની હતી, જે પ્રકારની ઘટના બની હતી, જે અહેમદ પટેલ વખતે બની હતી અને એ જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્ય તૂટ્યા હતા, હવે કોંગ્રેસના ધારાસભ્ય તોડવાને બદલે જે પ્રકારની વ્યૂહરચના અપનાવવામાં આવી છે ભાજપ દ્વારા, અથવા તો જે પ્રકારની વ્યૂહ, એનો મતલબ સાફ છે કે હવે ભાજપની બંને સીટ જઈ શકે છે। ઓકે, આજે સ્થિતિ થવાની હતી, કોંગ્રેસ પહેલાથી સારી રીતના જાણતું હતું અને એના જ કારણે જેવું લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ બંને જે નેતાઓ છે પરેશ ધાનાણી અને અમિત ચાવડા એ દિલ્હી પહોંચ્યા હતા અને આ જ બાબતને લઈને ઇલેક્શન કમિશનની અંદર મળવા માટે ગયા હતા ને ત્યાં જઈને રજૂઆત કરી હતી। જરૂરથી એ સમયે એમને લાગતું હતું કે બંને જે બેઠકો છે એના માટે અલગ અલગ ચૂંટણી આવી શકે છે, પરંતુ એ સ્થિતિ આવે એ પહેલા જ એક નવી વ્યૂહરચના ભારતીય જનતા પાર્ટીએ ઘડી છે અને જ્યાં આ પ્રકારે જે તમે અલગ અલગ જે સેપરેટ વોટિંગ વાળી જે સિસ્ટમની વાત કરી એ સિસ્ટમ લાવવામાં આવી છે, એટલે ફરી એકવાર કોંગ્રેસ જે છે એ ઊંઘતા ઝડપાઈ હોય અથવા તો જે વ્યૂહરચના છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી વ્યૂહરચનાની અંદર હંમેશા કોંગ્રેસ કરતા એક સ્ટેપ આગળ જોવા મળતું હોય છે કે જ્યારે પણ આ પ્રકારની વ્યૂહરચના ઘડવાની હોય છે, અને એ જ બાબત અત્યારે પણ જોવા મળી હતી। જરૂરથી કોંગ્રેસે જે રજૂઆત કરી હતી ઇલેક્શન કમિશનની અંદર એ પ્રકારની રજૂઆત કરી હતી કે બંને જે બેઠકો છે ખાલી એક સાથે પડી રહી છે તો એની ચૂંટણી એક સાથે જ આવવી પડે, એ રજૂઆત કરીને ભાજપને એક સીટ મળે, કોંગ્રેસને એક સીટ મળે, એવા પ્રકારની કોંગ્રેસની રજૂઆત હતી। પણ એ રજૂઆતમાં ત્યાંના ગૃહમંત્રી અથવા તો ઇલેક્શન કમિશને એક પ્રકારની સેંધ મારી દીધી છે, એનો મતલબ સાફ છે કે કંઈ ને કંઈ રીતે કોંગ્રેસ છે ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યું છે। કોંગ્રેસ એવું માનતું હતું કે અમારા ધારાસભ્યો ભાજપ તોડી નાખશે, હવે તોડવાની વાત બાજુ ઉપર રહી, હવે જે નવું નોટિફિકેશન અને નવી વાત અને એમાં ભાજપની સેંધ મારી દીધી જરૂરથી, કારણ કે એમને અંદેશો તો હજુ કે અમારા ધારાસભ્ય તૂટશે એ બાબતે એ નિશ્ચિત હતા કોંગ્રેસ, અને એના જ કારણે આ પ્રકારની તેઓ રજૂઆત કરવા માટે ગયા હતા। પરંતુ અત્યારે હાલની સ્થિતિ એ છે અને વારંવાર એ આક્ષેપો થતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ધારાસભ્ય તોડવાનું કરતી હોય છે અને એ જે પ્રકારે 2017ની અંદર સ્થિતિ જોવા મળી હતી અહેમદ પટેલ વાળું જે રાજ્યસભાની ચૂંટણી હતી જ્યાં અનેક પ્રકારની બદનામી થવી, આ સિવાય 2019 લોકસભાની ચૂંટણી આવીને ત્યાં ધારાસભ્યો તોડવાની વાત હતી અને ફરી એકવાર ધારાસભ્યો તોડવા પડે એ સ્થિતિ હતી, અને સૌથી મહત્વની વાત તો એ કે બંને રાજ્યસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે અને એ પરિસ્થિતિની અંદર એ બે પૈકી કોઈ એક બેઠક કોંગ્રેસ પાસે જાય એ ભારતીય જનતા પાર્ટીને વ્યૂહાત્મક રીતના કોઈ પણ રીતના પોષાય એમ ન હતું, અને આગામી સમયની અંદર મહત્વના નિર્ણય લેવા માટે રાજ્યસભાની અંદર બહુમતી થવી ખૂબ જરૂરી હતી અને એ પરિસ્થિતિની અંદર એક પણ કોંગ્રેસ બીટ કરો છો, કોંગ્રેસના જે કોંગ્રેસના નેતાઓ સાથે પણ તમારી વાત થતી હોય છે અને અત્યારની સ્થિતિમાં જે પ્રકારનું નોટિફિકેશન આવ્યું ત્યારબાદ કદાચ વાત થઈ હોઈ શકે અથવા ના પણ થઈ, પરંતુ આ તો કોંગ્રેસના નેતાઓ માટે એક પ્રકારનું કહેવાય ને કે એમ કોમામાં સરી પડવું એવા પ્રકારની સ્થિતિ બનવાની છે આ તો જરૂરથી, કારણ કે એમને એવું હતું કે ભાઈ અમને અંદરથી જાણ થઈ છે કે ભારતીય જનતા પાર્ટી આવું કંઈક કરવા જઈ રહી છે અને એના કારણે તેઓ રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ એ આ સમગ્ર સ્થિતિને સમજી જ ન શક્યા। સેપરેટ સિસ્ટમ વાળી કોઈ એક નિયમ છે અને એનો પણ ઉપયોગ ભારતીય જનતા પાર્ટી આ હદે જઈને કરી શકે એ કદાચ કોંગ્રેસ સમજી જ ના શક્યું હોય અને એના કારણે જ ફરી એકવાર ઊંઘતા ઝડપાયા છે। એ સ્ટ્રેટેજીને ભારતીય જનતા પાર્ટીની જે રહેતી હોય છે એને આ વખતે પણ
સમજી નથી શક્યા, એના કારણે કદાચ આ એક બેઠક છે ગુમાવવાનો પણ વારો આવે, અને જો આ નોટિફિકેશન આવી ગયું હોય તો હવે કોંગ્રેસ આની અંદર કંઈ પણ નહીં કરી શકે. છેલ્લી પ્રેસ નોટ છે આજે આપણી પાસે આવી છે, છેલ્લી પ્રેસ નોટ છે કે જેની અંદર બિલકુલ જે વાત કરવામાં આવી છે, આ પ્રેસ નોટ ની અંદર જે રિલીઝ કરવામાં આવી છે એની અંદર સેપરેટ કરવામાં આવ્યું છે બંને ઇલેક્શન, અને બંને ઇલેક્શન ની અંદર પોલ ની અંદર જે પ્રકારના ધારાસભ્યોએ વોટ આપવાનો છે એ પણ સેપરેટ આપવાનો છે. મતલબ સાફ છે કે કોંગ્રેસ છે એ હંમેશા ઊંઘથી ઝડપાતી હોય છે. કોંગ્રેસ જે પ્રકારનું વિચારતી હતી કે અમારા ધારાસભ્ય તોડવાના છે, તો તોડવાની રણનીતિના ભાગરૂપે તેણે ધારાસભ્યને સાચવી રાખ્યા હતા, પણ તો હવે તો નવું એક નોટિફિકેશન બહાર આવી ગયું છે. આનો મતલબ છે કે હવે ભાજપે ધારાસભ્ય તોડવાની જરૂર નહીં પડે, સીધી રીતે તે બે સીટ જીતી શકે આ પ્રકારની સંભાવના અત્યારે ઉજળી બની ચૂકી છે. જી બિલકુલ દેવશી, માહિતી માટે આપનો આભાર. તો રાજ્યસભાની ચૂંટણીમાં હવે અનોખો જ વળાંક જોવા મળી રહ્યો છે. એક બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પણ હવે પાણી ફેરવાઈ શકે છે.